नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 11 संयुक्त राष्ट्र यूएन। तो संयुक्त राष्ट्र એટલે શું? રાષ્ટ્ર એટલે દેશ કે બધા દેશો। યુએન એટલે શા માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવી પડી? તો કે આપણે જોઈએ વિશ્વની અંદર શાંતિ જાળવવા માટે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી। બુક ની અંદર એક સરસ ગીત પણ આપ્યું છે કે શાંતિ ગીત ગાયે જા, ક્રાંતિ ગીત ગાયે જા, કહ રહા તિરંગા અબ ઊંચા સર ઉઠાયે જા, રંગ ધર્મ જાતિ ભેદ રહે હે જગ મે ખેદ, બંધનો કા તોડ કે એકતા કો લાયે જા, યુદ્ધ કી ઘટાયે ગોર છા રહી હે ચારો ઓર, શાંતિ કી હવાએ બને બદલિયા હટાયે જા, અને વિશ્વ કા ભવિષ્ય આજ નવજવાન તેરે હાથ, પ્રેમ કે પ્રકાશ કો વિશ્વ મે ફેલાયે જા। તો કે આ ગીત દ્વારા કે વિશ્વની અંદર શાંતિની જરૂર હતી। તો કે વિશ્વની અંદર શાંતિની જરૂર શા માટે પડી? તો કે વિશ્વની અંદર પ્રથમ યુદ્ધ, વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ જેવા યુદ્ધો થતા હતા। તો કે એ સમય દરમિયાન મિત્ર રાષ્ટ્રોને જોતા કે બીજા બધા દેશો વચ્ચે કે યુદ્ધ થવા લાગ્યા હતા। તો કે વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે પડી? શા માટે કે વિશ્વ સંસ્થાની જરૂરિયાત પડી? જરૂરિયાત શા માટે પડી કે શા માટે આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની રચના કરવી પડી? તો કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર કે વિશ્વના મોટા ભાગના વિશ્વના દેશો હતા, એ દેશોની અંદર કે તાંડવ સર્જ્યું હતું, વિશ્વના લોકો કે શાંતિ મેળવવા માંગતા હતા, અને દુનિયાની અંદર કે ઇતિહાસની અંદર પુરવાર થઈ ગઈ કે સમગ્ર વિશ્વની અંદર શાંતિ સ્થાપવા માટે એક સંસ્થાની જરૂર છે। જેમ કે આપણે જોઈએ કે દેશની અંદર શાસન ચલાવવા માટે જેમ રાષ્ટ્ર એટલે કે દેશની અંદર પણ જુદા જુદા રાજ્યો વચ્ચે સંકલન અને શાંતિ માટે કે જેમ રાષ્ટ્ર દ્વારા કે એનો વહીવટ કરવામાં આવે છે, એમ કે બધા દેશો વચ્ચે પણ શાંતિ જળવાઈ રહે એ માટે એક વિશ્વ સંસ્થાની જરૂર છે, અને દુનિયાના દેશો વચ્ચે કે સહકાર સાધવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશ્વ સંસ્થાની જરૂર છે। તો જે દુનિયાના દેશોને શાંતિ સમ અને સહકાર માંગે વાળે એવી કે સંસ્થાની જરૂર છે। તો કે એ સમય દરમિયાન અમેરિકાના પ્રમુખ વિલ્સન, કોણ હતું? અમેરિકાના પ્રમુખ હતા વિલ્સન। તો કે વિલ્સનને સૌપ્રથમ વિચાર આવ્યો, સૌપ્રથમ એમને વિચાર આવ્યો શાનો? તો કે વિશ્વ સંસ્થા રચવાનું, કે વિશ્વની અંદર પણ શાંતિ અને સંપ જાળવવા માટે વિશ્વ સંસ્થાની પણ જરૂર છે। તો કે એ સમય દરમિયાન ઈસવીસન 1920માં યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવી રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશનની સંસ્થાની સ્થાપના થઈ હતી। ક્યારે? તો કે ઈસવીસન 1920ની અંદર, કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યાર પછી, કે યુદ્ધને અટકાવી અને શાંતિ દેશો દેશો વચ્ચે શાંતિ રહે એ માટે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી, જેને લીગ ઓફ નેશન્સ ની સ્થાપના થઈ હતી, રાષ્ટ્રસંઘની સ્થાપના કરી હતી, અને ત્યાર દરમિયાન કે વિશ્વ કક્ષાએ સંસ્થા સ્થાપવાનો આ પ્રથમ પ્રયાસ હતો, અને થોડા સમયની અંદર જ આ સંસ્થાએ બે દેશો વચ્ચેના તકરારી મુદ્દાનો નિકાલ લાવીને યુદ્ધ થતું અટકાવ્યું હતું। તો કે રાષ્ટ્રસંઘે પ્રથમ વિશ્વયુદ્ધ સમયે કે વિશ્વના દેશો વચ્ચે કે શાંતિ જાળવવા માટેના પ્રયત્નો કર્યા હતા। તો કે પરંતુ જે નબળા દેશોની શક્તિશાળી દેશોના આક્રમણથી બચાવવાના મહત્વના કાર્યની અંદર આ સંસ્થા કે નિષ્ફળ રહી, અને એ સમય પછી કે બીજું વિશ્વયુદ્ધ ઈસવીસન 1939માં ફાટી નીકળ્યું। તો કે બીજા વિશ્વયુદ્ધે પણ પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિનાશ કર્યો હતો, અણુબોમ્બ જેવા કે વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરી અને મોટા સમુદાયની અંદર માનવ કે મરી ગયા હતા। આપણે જોઈએ જાપાનની અંદર નાગાસાકી અને હિરોશિમા જેવા અણુબોમ્બ ફેંકી અને આખા જાપાનને કે એમણે નાશ કર્યો હતો। તો કે આવા મોટા મોટા અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રો દ્વારા એને યુદ્ધની અંદર કે ઉપયોગ કર્યો હતો, અને દુનિયાની અંદર બધા ઓછા વત્તે ઓછે કે સહન કરવું પડ્યું
आखा विश्व बधा देशों ने के विश्व युद्ध के बीजु विश्व युद्ध थी अंदर के बधाने फटको पड़ो विश्व के हाहाकार मची गयो प्रथम द्वितीय विश्व युद्ध क्या वर्ष दरमियान को वच्चे थे प्रथम विश्व प्रथम विश्व युद्ध 1914 द्वितीय विश्व युद्ध 1939-1945 सुधी के चालू आ बने अंदर के प्रथम विश्व युद्ध अंदर इंग्लैंड नो विजय थो जारे जर्मनी पराजय थू तो एनी वच्चे के संयुक्त राष्ट्रसंघ नो उद्भव सामने के संयुक्त राष्ट्रसंघ नी रचना करवामां आवी संयुक्त राष्ट्रसंघ नो उद्भव जेने यूएन कहेवामां आवे बराबर यूनो सॉरी तो के संयुक्त राष्ट्र संघ शाटे रचना करनी पड़ी तो विश्व युद्ध ने युद्धना भरमा थी मुक्त करवा माटे राजपुरुषोए कमर कसी अने ते समय के अमेरिकाना प्रमुख हता रूजवेल्ट आ समय दरमियान प्रमुख आव्या अमेरिकाना तो के रूजवेल्टना प्रयास थी एक विश्व संस्थानी योजना घड़वामां आवी अने परिणामे ईस्वीसन 1945 ऑक्टोबर 24 तारीखे विश्व शांति अने विश्व प्रजाना कल्याणना हेतु थी संयुक्त राष्ट्रसंघनी स्थापना थई क्यारे संयुक्त राष्ट्रसंघनी स्थापना थई तो के संयुक्त राष्ट्रसंघनी स्थापना 24 ऑक्टोबर 1945 नी अंदर संयुक्त राष्ट्रसंघनी स्थापना करवामां आवी अने कई जग्याए तो के तेनु अंग्रेजीनु टूंकू नाम हतु यूनो इंग्लिश में क्या नाम ओळखावा संयुक्त राष्ट्रसंघ तो के एने टूंकमां यूनो तरीके ओळखवामां आवतो हतु जेनु आखू नाम हतु युनाइटेड नेशन्स ऑर्गेनाइजेशन हवे के आ संस्था युनाइटेड नेशन एटले यूएन तरीके ओळखाय छे अत्यारे आने यूनो ने क्या नाम थी ओळखवामां आवे छे यूएन अत्यारे यूएन तरीके ओळखवामां आवे छे जेनुं नाम छे युनाइटेड नेशन हाल अत्यारे के यूएन तरीके ओळखाय छे अने संयुक्त राष्ट्र यूएन नी स्थापना थई त्यारे 51 सभ्य राष्ट्र हता जेने के संयुक्त राष्ट्रसंघ नी स्थापना थई तेनी अंदर केटला सभ्यो हता तो के 51 सभ्यो संयुक्त राष्ट्र वडु मथक न्यूयोर्क स्थापना न्यूयोर्क अंदर कर 24 ऑक्टोबर 1945 ની અંદર તો કે આપણે જોઈએ કે યુએન ના મહામંત્રીની મુદ્દત 5 વર્ષની હોય આ હતા કે જે 51 સભ્યો હતા એની અંદર જે મહામંત્રી યુએન ના હતા જેમ આપણે દેશની અંદર કારોબારમાં જેમ સભ્યો હોય છે એમ યુએન ની અંદર પણ આ રીતે સભ્યો હોય છે બરાબર તો કે યુએન ના મહામંત્રીની મુદ્દત 5 વર્ષની હોય છે અને 2007 થી दक्षिण कोरिया ना बान की मून फरज बजावता हता अत्यारे हवे बीजा छे अने आफ्रिका मां आवेला दक्षिण सुदान यूएन नो 193 सभ्य देश छे अने यूएन नी सत्तावार भाषाओ नी अंदर एनी अंदर की की भाषाओ चाले तो के अरेबिक चाइनीज अंग्रेजी फ्रेंच रशियन अने स्पेनिश भाषानो समावेश थाय छे कारण के तो विश्वना बधा ज देशो हाय तो के एनी अंदर आटली भाषाओनो समावेश थाय छे आ द्वारा के यूएन नी अंदर के आ बधा ज संस्थाओनो के समावेश थतो हतो हवे यूएन ना हेतु એના યુએનના હેતુઓ શું હતા કે સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના પાછળના હેતુઓ બંધારણની અંદર કે સ્પષ્ટ કરવામાં આવ્યા છે
पहलो जेतु तो के आंतरराष्ट्रीय शांति अने सलामती जाळवे। पहलू जेतु के देशो देशो वच्चे के आंतरराष्ट्रीय शांति अने सलामती जाळवे। बीजू हतो के सभ्य देशो वच्चे मैत्री भावना केळवे। जे सभ्यना देशो हता जे 193 ए सभ्य देशो वच्चे के केवो भाव राखो मैत्री भाव। बीजू हतुं के आंतरराष्ट्रीय आर्थिक सामाजिक संस्कृत अने मानवीय प्रश्नोनो निकाल करो। एनी अंदर के जे आंतरराष्ट्रीय प्रश्नो होय सामाजिक होय आर्थिक होय आर्थिक सामाजिक सांस्कृतिक कोई मानवीय प्रश्नो होय तो के मानवीय प्रश्नोनो उकेल करू अथवा निकाल लावो। अने चौथों दो के बधाज लोकोना मानव हको अने मूलभूत स्वतंत्रता प्रत्येनी मागणी सॉरी प्रत्येनी माननी लागणी उत्पन्न करवा के सरकार साधो। એટલે કે બધા જ લોકો એટલે કે વિશ્વના લોકો છે એ લોકોની અંદર કે સાત સરકાર જળવાઈ રહે એમના મૂળભૂત માનવ હકો છે ફરજો છે એમના મૂળભૂત હકો અને એમની મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે કે એમની જે માનની લાગણીઓ હોય એની અંદર સહકાર આપવો। તો કે આ યુએનના હેતુ હતા તો કે આના દ્વારા કે વિશ્વની અંદર શાંતિ જળવાઈ રહે આ હેતુ કે યુએનના જુદા જુદા અંગો દ્વારા સિદ્ધ કરવામાં આવે છે તેના મુખ્ય 6 અંગો હતા। હવે આપણે એ અંગો વિશે જાણકારી મેળવીએ। संयुक्त राष्ट्र ना अंगो कुल 6 था बराबर। संयुक्त राष्ट्र ना अंगो तो के कुल 6 अंगो था के 6 अंगो ने अंदर आखा विश्व ने अंदर के विश्व संस्था ने जे संघ ने जरूर पड़ी के संयुक्त राष्ट्र संघ ना कुल 6 अंगो था। कुल गया गया तो पहले जो सामान्य सभा जो सलामती समिति तीजो जो आर्थिक अने सामाजिक समिति चौथो वालीपणानी समिति પાંચમું ન્યાયની અંદર આંતરરાષ્ટ્રીય અદાલત અને છઠ્ઠું દુ સચિવાલય। તો કે આ રીતે 6 અંગોની અંદર વિશ્વની અંદર શાંતિ જાળવવા માટે કે સલામતી સોરી સંયુક્ત રાષ્ટ્ર સંઘની કે રચના કરવામાં આવી। તો કે સામાન્ય સભાની અંદર શું કાર્ય હતું સામાન્ય સભાની તો કે એની અંદર કે વિશ્વ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે સભ્ય રાષ્ટ્રની સભા બની હતી। જેમ આપણા ભારતની અંદર લોકસભા અને રાજ્યસભા ભરાય છે શા માટે ભરાય તો કે એ સભાની અંદર કોણ હોય તો કે ભારત દેશની અંદર જે ચૂંટાયેલા સભ્યો હોય એ સભ્યો કે દેશની અંદર ચર્ચા વિચારણા કરવા માટે હોય એમ વિશ્વની અંદર પણ જે સભ્ય રાષ્ટ્રો હોય જે સભ્યો હોય દેશોના એ દેશોના સભ્યો સામાન્ય સભાની અંદર ચર્ચા વિચારણા કરવા માટે અહીંયા બેસે છે। બીજું છે સલામતી સમિતિ તો કે સલામતી સમિતિનું કાર્ય શું તો કે આંતરરાષ્ટ્રીય સલામતીનું રક્ષણ કરવાની કામગીરી કે આંતરરાષ્ટ્રીય એટલે કે બધા દેશો વચ્ચે કે સલામતી જળવાઈ રહે એના માટે જે કાર્યો કરવા રહે એની કામગીરી કોણ કરતું હતું સલામતી સમિતિ। ત્રીજું હતું આર્થિક અને સામાજિક સમિતિ તો કે આની અંદર જે વિશ્વની પ્રજાનું આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું કાર્ય કરતી હતી। ચોથો જો વાલીપણાની સમિતિ વાલીપણાની એટલે કે એક વાલી તરીકેનું જે કાર્ય હોય એ રીતે કે આ સંસ્થા કાર્ય કરતી હતી કે જે વિદેશી શાસન હેઠળ જે હોય કે પોતાના દેશ જેવા આપણે ભારત ઉપર બ્રિટિશરો હતા એ રીતે કોઈ વિશ્વની અંદર કે જે પોતાનું સ્વતંત્ર પ્રાપ્તિ કરવાની અંદર મદદ કરવાની સમિતિ હતી। પાંચમું છે ન્યાયની અંદર આંતરરાષ્ટ્રીય અદાલત એટલે કે આની અંદર જે સભ્ય રાષ્ટ્રો વચ્ચે ઝઘડાઓ અને વિવાદો હોય કે કેસો હોય એનું નિવારણ કરવાનું કાર્ય કરતી હતી। જેમ આપણે જે કોઈ કોર્ટની અંદર હાઈકોર્ટ હોય કે પછી અંદર જે હાઈકોર્ટની અંદર કે જે કોઈ પણ કેસોનો ઉકેલ લાવવાનો હોય બરાબર સર્વોચ્ચ અદાલત હોય તો કે સુપ્રીમ કોર્ટ જેને કહીએ આપણે દેશની તો એની અંદર શું હોય તો કે આની અંદર જે જુદા જુદા દેશો વચ્ચે કોઈ ઝઘડા હોય અથવા વિવાદ હોય એને ઉકેલવાનું કાર્ય કરે છે। અને છેલ્લું છે સચિવાલય તો કે સચિવાલયનું કાર્ય શું તો જે કોઈ પણ સંયુક્ત રાષ્ટ્રની અંદર
આ બધા અંગોની અંદર જે કોઈ નિર્ણય લે એ નિર્ણયને અમલ કરાવવાનું કાર્ય સચિવાલય કરતું હતું. તો હવે છે આપણે જોઈએ સામાન્ય સભા. તો કે સામાન્ય સભાની અંદર જોઈએ કે સામાન્ય સભા એ યુએનનું સૌથી મોટું અંગ હતું. યુએનનું સૌથી મોટું અંગ હતું સામાન્ય સભા. અને સામાન્ય સભા ને વિશ્વની પાર્લામેન્ટ પણ કહે છે. આને કે વિશ્વની પાર્લામેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સામાન્ય સભાની અંદર યુએનની અંદર જોડાયેલા રાષ્ટ્રના પ્રતિનિધિઓ તેની અંદર બેસે છે. તો કે આપણે જેમ મેં તમને કીધું કે જેમ દિલ્હીની અંદર લોકસભા અને રાજ્યસભા પાર્લામેન્ટની અંદર હોય છે, એમ વિશ્વની અંદર આ પાર્લામેન્ટમાં પણ બધા જુદા જુદા દેશોના સભ્યો અથવા પ્રતિનિધિઓ બેસે છે. અને દરેક સભ્ય કેટલા વર્ષ હોય? તો કે 5 વર્ષ પ્રતિનિધિ કરી શકે છે, કે 5 વર્ષ સુધી એ પ્રતિનિધિત્વ કરી શકે. જેમ આપણે પણ આપણા દેશની અંદર જે સભ્યો હોય, મંત્રીઓ હોય, તો કે એમને કેટલા વર્ષ અધિકાર હોય? તો કે 5 વર્ષ સુધી એ સત્તા ઉપર રહી શકે છે. એમ વિશ્વની અંદર પણ સામાન્ય સભામાં 5 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કરી શકે છે. પણ મત પ્રદાન, જે મત પ્રદાન હોય, તો કે મત પ્રદાન વખતે એક રાષ્ટ્ર એક જ મત આપી શકે. એક જ જે દેશ હોય, ધારો કે આપણા 193 જેટલા દેશો છે, તો એ દેશો છે એક જ દેશ એક જ મત આપી શકે. અને સામાન્ય સભા વર્ષમાં એક જ વાર મળે છે. સામાન્ય સભા વર્ષની અંદર કેટલી વાર મળે? તો કે વર્ષની અંદર એક જ વાર ભરાય છે. તેના સભ્યો દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. અને ઈસવીસન 1953 અને 54ના ભારતના પ્રતિનિધિ તરીકે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તો જ્યારે એ આની અંદર ઈસવીસન 1953-54ની અંદર ભારતના પ્રમુખ હતા, પ્રમુખ તરીકે કોણ હતું? તો કે એ સમય દરમિયાન માનવ અધિકાર અંગેનું વૈશ્વિક જાહેરનામું કે ઈસવીસન 1948માં 10 ડિસેમ્બરે મંજૂર કર્યું હતું. અને સામાન્ય સભાના પ્રમુખ તરીકે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડે હતા. શ્રીમતી વિજયાલક્ષ્મી પંડે એ ભારતના પ્રમુખ તરીકે રહ્યા હતા યુએનની અંદર. અને એ સમય દરમિયાન કે માનવ અધિકારો અંગે કે વૈશ્વિક જાહેરનામું ઈસવીસન 1948માં 10 ડિસેમ્બરે મંજૂર કર્યું હતું, જેને આપણે માનવ હક દિન તરીકે ઓળખીએ છીએ. માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો કે માનવ હક દિન 10 ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. તો કે આ સામાન્ય સભાની અંદર વિનોના હકપત્રની મર્યાદામાં રહી અને વિશ્વના કોઈ પણ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી શકે છે. આનું કાર્ય શું હતું? તો કે વિશ્વના પ્રશ્નોની પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરી શકે અને તેના ઉપર સલાહ સૂચનો પણ આપી શકે છે. અને વિશ્વની અંદર શાંતિ અને સલામતી ભયમાં કેવી પરિસ્થિતિ ઊભી થાય તો તરત જ યુએનનું સમિતિનું ધ્યાન દોરે છે. અને યુનોની અંદર નવા સભ્યોનો પ્રવેશ આપવાની આ સભાની સત્તા છે. તો કે આપણે યુએનના સામાન્ય સભાના પ્રમુખ તરીકે ભારતમાંથી કોની વરણી થઈ ગઈ? તો કે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત. માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો કે માનવ અધિકાર દિન 10 ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. અને માનવ અધિકાર એટલે કે માનવોના હક જે છે, મૂળભૂત હકો છે, સ્વતંત્રતા પ્રત્યેના હકો છે, એ હકો કે મળવા જોઈએ, એના માટે આ સામાન્ય સભાની રચના કરવામાં આવી છે. હવે બીજું અંગ છે સલામતી સમિતિ. તો કે સલામતી સમિતિ યુએનનું સૌથી મહત્વનું અંગ છે. યુએનનું સૌથી મહત્વનું, સૌથી મોટું કયું? તો કે સામાન્ય સભા. અને મહત્વનું? તો કે સલામતી સમિતિ. તો કે સલામતી સમિતિ એ મહત્વનું અંગ છે. અને સલામતી સમિતિની અંદર તેમાં 15 સભ્યો હોય. કુલ કેટલા સભ્યો હોય? 15 સભ્યો હોય છે.
આ સમિતિની અંદર કુલ 15 સભ્યો હોય, તેમાંથી યુએસએ, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન એ 5 સભ્યો કાયમી છે. તો આની અંદરથી 15 માંથી 5 કેવા હોય? કાયમી સભ્યો હોય છે, અને 10 છે એ બિન કાયમી સભ્યો હોય છે. તો કે આ 5 જે દેશો છે, આ 5 દેશો હોય એ દેશોના સભ્યો કે કાયમી હોય છે. કયા 5 દેશો? તો કે યુએસએ, બીજું છે બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ 5 દેશો છે એ 5 દેશો કાયમી સભ્યો યુએનના હોય છે, અને બીજા જે બિન કાયમી એટલે કે એ 10 સભ્યો બદલાતા હોય છે. તો કે આ સભ્યો છે સામાન્ય સભાની અંદર 2 વર્ષ માટે ચૂંટે છે. 10 સભ્યો હોય એ 10 સભ્યોના 2 વર્ષ માટે ચૂંટાય. આ તો 5-5 હોય જ, પણ આ 10 સભ્યો છે 2 વર્ષ માટે રહે અને ફરીથી ચૂંટાતા હોય છે. તો કે વિશ્વની અંદર શાંતિ અને સલામતી માટે કે આ સમિતિએ વિશાળ સત્તાઓ સ્થાપવામાં આવી છે, અને રાષ્ટ્ર વચ્ચેના જે ઝઘડાઓ છે એ ઝઘડાઓની અંદર શાંતિમય સાધનો દ્વારા એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે, અને સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડા મહામંત્રી તરીકે પણ ઓળખાય છે. જે સચિવાલયના વડા હોય એ વડા મહામંત્રી તરીકે પણ ઓળખાય છે. સચિવાલયના વડા હોય એના મહામંત્રી તરીકે પણ ઓળખાય છે, અને તેમાંની નિમણૂક સલામતી સમિતિની ભલામણથી સામાન્ય સભા કરે છે. આમની નિમણૂક કોણ કરે મહામંત્રીની? તો કે મહામંત્રીની નિમણૂક સલામતી સમિતિની ભલામણથી સામાન્ય સભા કરે છે. જે વડાપ્રધાનની નિમણૂક કઈ રીતે થાય? તો કે જે આ બધા લોકસભા રાજ્યસભાના સભ્યો હોય એમના દ્વારા કે જે વડાપ્રધાન થાય, એ જ રીતે મહામંત્રીની પણ સામાન્ય સભા દ્વારા એમની પસંદગી થતી હોય છે, અને તેઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય વહીવટી અધિકારી તરીકે પણ કામગીરી બજાવે છે. બીજું છે વીટો. એટલે શું? આપણે ઘણીવાર શબ્દ પણ સાંભળીએ છીએ ન્યૂઝની અંદર એમ કે વીટો પાવર છે, બરાબર? તો કે સલામતી સમિતિમાં કોઈ પણ નિર્ણય માટે 5 કાયમી સભ્યો હકારાત્મક મત લેવાનું જરૂરી છે. વીટો પાવર એટલે કે કોઈ પણ નિર્ણય લેવાનો હોય દેશો વચ્ચે, તો કે આ 5 કાયમી સભ્યો છે એ સભ્યનું હકારાત્મક એટલે કે મંજૂરી હોય અને બીજા 5માંથી એક પણ સભ્ય રાષ્ટ્ર નકારાત્મક આપે તો નિર્ણય લઈ શકાતો નથી. જો આ 5 કાયમી સભ્યો સંમત હોય તો જ નિર્ણય લઈ શકાય છે, એટલે કે જો આમાંથી કોઈ 4 હોય પણ એક કે ભાઈ મને આ નિર્ણય મંજૂર નથી, મને આ પ્રશ્નનો ઉકેલ બરાબર લાગતો નથી, તો એ નિર્ણય લઈ શકાતો નથી. જેને સત્તાવાર 5 કાયમી સભ્યો સભ્ય રાષ્ટ્રને નિષેધ કરવાના નિર્ણયને અથવા ના મંજૂર કરવાના અધિકારને નિષાધિકાર કે વીટો પાવર કહે છે. વીટો પાવર એટલે કે જે આ સલામતી સમિતિના 5 સભ્યો છે એ 5 સભ્યોની અંદર કોઈ એક સભ્ય નકારાત્મક મત આપે અથવા ના મંજૂર કરે તો એને વીટો પાવર કહે છે. હવે છે સંયુક્ત રાષ્ટ્રની વિશેષ સંસ્થાઓ, કે આની અંદર સંયુક્ત રાષ્ટ્રની અંદર કઈ કઈ સંસ્થાઓ કાર્ય, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંસ્થાઓ, તો કે સંસ્થાઓ શા માટે સ્થાપવામાં આવે? તો કે વિશ્વના લોકોની જે જીવન ધોરણો કે ઊંચા આવે અને તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય, અને લોકોની કે સામાજિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસના પ્રયાસો કરવા માટે કે સંયુક્ત રાષ્ટ્રસંઘે આ એક મહત્વનું કાર્ય કર્યું હતું, કે આ ધ્યેય સિદ્ધ કરવા માટે યુએનના હેઠળ કે એમને વિશિષ્ટ ક્ષેત્રોની અંદર વિવિધ કાર્યોની અંદર કે કામ કરી અને એમની અંદર કે વિવિધ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. તો કે યુએનની વિવિધ સંસ્થાઓ, તો કે સંસ્થા છે વિશ્વ આરોગ્ય સંગઠન, જેને આપણે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠન જેને WHO તરીકે સંસ્થા કાર્ય કરે છે, તેનું વડુમથક ક્યાં આવેલું છે? તો કે એનું વડુમથક જીનીવા આવેલું
છે તો કે એનું કાર્ય શું છે એનું કાર્ય કે દુનિયાના લોકોની શારીરિક માનસિક આરોગ્યની અંદર સુધારા થાય એ માટેના પ્રયાસો કરવા એટલે કે વિશ્વના લોકો છે એ વિશ્વના લોકોની તંદુરસ્તી જાળવવી ટૂંકમાં જે શારીરિક અને માનસિક જે આરોગ્ય હોય એ આરોગ્ય સુધારવા નો પ્રયાસ કરવો આરોગ્ય સુધારવાનો પ્રયાસ કરવો તો કે પહેલી સંસ્થા કઈ હતી વિશ્વ આરોગ્ય સંગઠન જેનું ટૂંકું નામ છે WHO એનું વડું મથક ક્યાં આવેલું છે જિનીવા હવે બીજું છે યુનેસ્કો એનું વડું મથક છે યુનેસ્કો છે એનું વડું મથક યુનેસ્કો એનું કાર્ય શું છે સોરી એનું વડું મથક છે પેરિસ અને એનું ટૂંકું નામ છે યુનેસ્કો જ બરાબર એનું ટૂંકું નામ પણ યુનેસ્કો જ છે અને એનું વડું મથક છે પેરિસ હવે એનું કાર્ય શું છે તો કે દુનિયાના દેશો વચ્ચે શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોની અંદર સહકાર આપો એટલે કે વિશ્વના દેશો વચ્ચે શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિકની અંદર આની અંદર આ ક્ષેત્રોની અંદર સહકાર આપવો કોઈ દેશોની અંદર આવી શૈક્ષણિક કાર્ય કરવું હોય વૈજ્ઞાનિક શોધો કરવી હોય તો એના માટે જો કોઈ જોઈએ પૈસા કે આપણે જે લોનમાં કહીએ એની અંદર તે સરકાર આપવાનું કાર્ય કરે છે હવે ત્રીજું છે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન હવે એનું ટૂંકું નામ છે ILO જેને વડું મથક છે જિનીવા હવે એનું કાર્ય શું છે તો કે માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય અને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો કરવા તો કે માલિકો દ્વારા એમને યોગ્ય વેતન મળી રહે મજૂરોને એ મજૂરો માટેનું કાર્ય કરવું ચોથું છે યુનિસેફ આ સંસ્થાઓ છે એ સંસ્થાઓની અંદર સંસ્થાઓના વડું મથક ખાસ યાદ રાખવાના અને એના ટૂંકા નામ યુનિસેફનું ટૂંકું નામ છે યુનિસેફ અને એનું વડું મથક છે ન્યુયોર્ક એનું કાર્ય શું છે તો કે બાળકોના જીવનની ગુણવત્તા સુધરે યોગ્ય પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય અને બાળ કલ્યાણની યોજનાઓ અને કાર્યક્રમો યોજવા આ કાર્ય યુનિસેફ દ્વારા થાય છે એટલે કે બાળકોના જીવનની ગુણવત્તા સુધારવાની આ બધા કાર્યો છે એ યુનિસેફ કરે છે એમના બાળ કલ્યાણના કાર્યક્રમો યોજવા અને પાંચમું છે ખોરાક અને કૃષિ સંગઠન તો ખોરાક અને કૃષિ સંગઠનની અંદર એનું ટૂંકું નામ છે FAO ફાઓ બરાબર એનું વડું મથક છે રોમ અને એનું કાર્ય શું છે વિશ્વના અન્નનું ઉત્પાદન વધે એટલે કે વિશ્વના દેશોના અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય એવા પ્રયાસો કરવા અને એનો વિકાસના પ્રયાસો કરવા છઠ્ઠું છે વિશ્વ બેંક તો કે વિશ્વ બેંકનું ટૂંકું નામ છે IBRD જેને
વડુ મથક છે વોશિંગ્ટન ડીસી. વોશિંગ્ટન ડીસી બરાબર. એનું કાર્ય શું છે? તો કે વિશ્વયુદ્ધ દરમિયાન જે ખુવાર થયેલા એટલે કે નુકસાન થયેલા દેશો હોય એ દેશોના પુનર્નિર્માણ માટે ધિરાણ એટલે કે પૈસા આપવા અને વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવું. એટલે કે વિશ્વની અંદર જે કોઈ દેશો છે એ દેશો ખુવાર થયેલા એટલે કે નુકસાન થયેલા હોય, નુકસાન થયું હોય તો કે એના પુનઃનિર્માણ માટે અને મહાનગરપાલિકાઓની અંદર પણ થાપણ એટલે કે વ્યાજે પૈસા પણ આપે છે. એટલે કે પ્રોજેક્ટ માટે પણ મહાનગરપાલિકાને પણ આનાથી ફાળો આપે છે. આપણે જોઈએ કે આપણી બુકની અંદર જુદા 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 લોગો આપેલા છે, સંસ્થાઓના પ્રતીક લોગો આપેલા છે બરાબર. પહેલો લોગ છે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન. બીજું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ રીતે કે બધા જ એના લોગો આપેલા છે. એ લોગો દ્વારા કે વિશ્વની અંદર આ સંસ્થાઓ કાર્ય કરે છે. ત્રીજો છે યુનેસ્કોનો કે યુનાઇટેડ નેશન એજ્યુકેશન એન્ડ સાયન્સ સર્ટિફિકેટ એન્ડ કલ્ચર. ચોથો છે ઇન્ટરનેટ લેબર ઓર્ગેનાઇઝેશન. પાંચમો છે લોગો યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ. પાંચમો છે ફ્લેગ લોગ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. સાતમો છે ઇન્ટરનેશનલ બેંક ઓફ રિફંડ એન્ડ ડેવલપમેન્ટ. અને આઠમો લોગો છે યુનાઇટેડ ઇન્સ્ટિટ્યૂટ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો કે આ લોગો દ્વારા કે દરેક સંસ્થાઓ કે વિશ્વના જુદા જુદા દેશોની અંદર કાર્ય કરે છે. આપણે નીચે પણ વિચારોની અંદર ત્રણ લોગો આપેલા છે કે આ ત્રણ લોગો કયા કયા છે? તો પહેલો છે રિંગો છે જે આપણે ઓલિમ્પિક રમતોની અંદર પાંચ દેશો જોડાયેલા છે એ પાંચ દેશો ઓલિમ્પિક રમતનો લોગો છે. બીજો છે ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયનનો છે અને ત્રીજો છે રેડ ક્રોસનો. તો કે આ લોગો દ્વારા સંસ્થાઓ પણ કાર્ય કરે છે. હવે છે સંયુક્ત રાષ્ટ્ર યુએનને ભારતનો સહકાર. આ સંસ્થાઓ ખાસ યાદ રાખવી છે છ સંસ્થાઓ, સંસ્થાઓના ટૂંકા નામ, એનું વડુ મથક અને એનું કાર્ય પરીક્ષાની અંદર પૂછાતું હોય છે એટલે ખાસ ધ્યાન રાખવું અને તૈયાર કરવું. હવે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર ભારતનો શું સહકાર મળેલો છે, ભારતને કઈ રીતે ઉપયોગી બને છે? તો કે આની અંદર ભારત દેશે યુનો મારફત જ પરદેશો સાથેના મતભેદો ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. સંયુક્ત રાષ્ટ્રની અંદર શાંતિ સ્થાપવાની કામગીરીએ ભારતને સક્રિય સાથ સહકાર આપ્યો છે, જેની અંદર કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા ભારતની ડોક્ટર ટીમે એને મોકલી હતી. તો કે સંયુક્ત રાષ્ટ્રની અંદર ભારતે સર્વ સહકાર આપેલો છે. એટલે કે એ સમયે જે કોરિયાના યુદ્ધની અંદર ઘવાયેલા જે સૈનિકો હતા એ સૈનિકોના સારવાર માટે ભારતે કે ડોક્ટરોની ટીમ પણ મોકલી હતી. બીજું કે સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ જે પોતાના સૈનિકોની મોકલેલી કટોકટી ઉકેલવા માટે ભારતે પણ સહાય કરી હતી. અને સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિના સભ્ય તરીકે ભારતે ઉપયોગી ભૂમિકા ભજવી છે. અને ભારતની અંદર જે મહત્વના હોદ્દાઓ ધારણ કરી અને પોતાના જ્ઞાન અનુભવનો પણ લાભ આપેલો છે. અને ભારતના પંચશીલ નો વિચાર કે વિશ્વ સમક્ષ રજૂ કર્યો, જે કે ભારતની અંદર પંચશીલ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો કે એમણે વિશ્વની અંદર રજૂ કર્યા હતા. આપણે જોઈએ કે યુએનની અંદર જે સેવા આપનાર જે ભારતીયો હતા એ કોણ કોણ હતું? તો કે સેવા આપનાર મહાનુભવો હતા એ હતા કે ડૉક્ટર વિજયાલક્ષ્મી પંડિત, જે 1953-54 અંદર પ્રમુખ બની ગયા. કયા હતા? તો કે સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે, યુનેસ્કોના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી થઈ ગયા હતા. અને આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર ન્યાયમૂર્તિ તરીકે ડૉક્ટર નાગેન્દ્રસિંહ પણ રહી ચૂકેલા છે. તો કે આ દરમિયાન કે આપણે ભારતની નો સાથ સહકાર કે યુએનને પણ મળી રહેલો છે. હવે માનવીની ઉજ્જવળ આશા. માનવીની ઉજ્જવળ આશા એટલે કે વિશ્વના બધા જ રાષ્ટ્રો
યુનો નો સાથ સહકાર આપે તો જ વિશ્વ શાંતિ નો સાચો અનુભવ થાય. વિશ્વ શાંતિ જાળવવા માટે શું કરવું? તો કે વિશ્વના બધા જ દેશોનો લોકોનો કે સાથ સહકાર મળવો જોઈએ. આ માટે કે બધા જ રાષ્ટ્રો યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લે અને ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી દે તો જ કે વિશ્વની અંદર શાંતિ જળવાય. એ જરૂરી છે. આજે જો બધા જ રાષ્ટ્રો શસ્ત્રો વધારવાની હરીફાઈની અંદર રહેશે અથવા તો હરીફાઈ જો બંધ કરી દે તો અબજો રૂપિયાનો બચાવ થશે. જો આવા કે જે શસ્ત્રો છે લડાયક શસ્ત્રો તો કે એ બનાવવાનું જો બંધ કરે તો કે બધા જ દેશોની અંદર કે અબજો રૂપિયાનો કે બચાવ થાય. આ રકમમાંથી વિશ્વના લોકોનું કલ્યાણ પણ થઈ શકે એમ છે. અને પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જ્યાં મનુષ્યને રહેવાનું છે. તેથી માનવીએ વિશ્વ ઐક્ય અને વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોની સફળતાને ઝંખવી જ રહે. તો કે એના માટે કે વિશ્વ શાંતિ જાળવવી જરૂરી છે કે એક મનુષ્ય જ એવું છે કે પૃથ્વી ઉપર રહી શકે છે. એટલા માટે કે બધા જ દેશો છે કે જે વિશ્વના 193 દેશો છે એ બધા જ દેશોએ કે વિશ્વની અંદર શાંતિ રાખવી જોઈએ. અહીંયા આજે આપણે પાઠની સમજૂતી પૂરી થઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 11ના મોટા પ્રશ્ન વિશે જોઈએ. પહેલો પ્રશ્ન છે કે વિશ્વ ઐક્ય એટલે શું? તો કે વિશ્વ ઐક્ય એટલે શું? તો કે વિશ્વની એકતા. વિશ્વ ઐક્ય એટલે કે વિશ્વની એકતા. કે વિશ્વની અંદર અનેક પ્રકારની કે વિવિધતા છે. વિશ્વમાં વિવિધ ધર્મ ભાષા જાતિ અને સંસ્કૃતિની સંસ્કૃતિ કે રહેલી છે. તો કે વિશ્વની પ્રજા કે સદીઓથી પૃથ્વી ઉપર કે એક સાથે રહે છે તેમની વચ્ચે કે ભાવાત્મક એકતા જન્મે તો વિશ્વ ઐક્યનું કે સર્જન થાય અને વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે વિશ્વના દેશો વચ્ચે એકતા અનિવાર્ય છે. વિશ્વ ઐક્યની ભાવના સાકાર કરવા માટે કે વિશ્વના દરેક માનવીએ ત્યાગ ઉદારતા સર્વધર્મ સમભાવ અને આંતરરાષ્ટ્રીય બંધુત્વ સહકાર તેમજ કરુણા વગેરે માનવ મૂલ્ય સ્વીકારવા પડશે. અને સમસ્ત વિશ્વ એક કુટુંબ છે, એક માળો છે, એક પિતાનો પરિવાર છે એવી ભાવનાથી સમગ્ર વિશ્વ કે સંયુક્ત રાષ્ટ્રનું વિશાળ કુટુંબ બને તો વિશ્વ ઐક્ય જળવાય છે. તો કે વિશ્વની અંદર એકતા રહે છે. બીજો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કયા સંજોગોમાં પેદા થઈ? શા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની જરૂર પડી? તો કે ઈસવીસન 1939-45 દરમિયાન કે જે યુદ્ધો એટલે કે બીજું વિશ્વયુદ્ધ થયું 1939-45 દરમિયાન તેની અંદર કે અણુબામનો ઉપયોગ થયો હતો. તેથી આ યુદ્ધની અંદર અગાઉના બધા યુદ્ધો કરતાં વધુ ભયાનક અને વિનાશક બન્યું હતું. આ યુદ્ધમાં કે લાખો લોકો નિર્દોષ કે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને અન્ય અબજો રૂપિયાની મિલકતો પણ નાશ પામી હતી. તો કે આના કારણે કે હવે પછી જો ફરીથી કે આવું વિશ્વયુદ્ધ થાય તો માનવજાતનું નિકંદન જ નીકળી જાય. જો કે ફરીથી કે આવું વિશ્વયુદ્ધ થાય તો મનુષ્ય જ કે પૃથ્વી ઉપર રહેશે નહીં. તેથી કે જગતના અગ્રણી નેતાઓ જે હતા એ વિશ્વયુદ્ધના ભયમાંથી મુક્ત કરવા માટે કે કટિબદ્ધ થયા. અને એ સમયે કે યુએસએના રાષ્ટ્રપ્રમુખ હતા રૂઝવેલ્ટ. એફડી રૂઝવેલ્ટના પ્રયાસોથી એમણે એક વિશ્વ સંસ્થા રચવાનો પ્રયાસ કર્યો અથવા યોજના તૈયાર કરી. અને ઈસવીસન 1945માં યુએસએના ફ્રેન્સિકો શહેરમાં ભરાયેલી જે વિશ્વધર્મ પરિષદ હતી કે એની અંદર ભરાયેલા જે મિત્ર રાજ્યના 51 રાષ્ટ્રો પ્રતિનિધિઓની એક પરિષદ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના બંધારણના અંતિમ સ્વરૂપ કે આપવામાં આવ્યું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનોની સ્થાપના કરવામાં આવી. આજે આ સંસ્થા એ સંયુક્ત રાષ્ટ્ર કે યુએન તરીકે ઓળખાય છે. જ્યારે કે એને સ્થાપના કરવામાં આવી ત્યારે શું હતું નામ એનું? યુનો હતું. પરંતુ કે પાછળથી એ યુએન તરીકે ઓળખવા લાગે. હવે ત્રીજું છે કે સંયુક્ત રાષ્ટ્રો યુએનની કાર્યસિદ્ધિમાં ભારતનો શું ફાળો હતો? તો ભારતે કયા કયો ફાળો આપ્યો? તો કે વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય ધ્યેય છે. કે વિદેશ નીતિનો મુખ્ય ધ્યેય શું? તો કે વિશ્વની અંદર શાંતિ જળવાઈ રહે. તેથી કે સંયુક્ત રાષ્ટ્રસંઘની કાર્યસિદ્ધિમાં ભારતે પણ સાથ સહકાર આપ્યો
છે તો કે ભારતે કઈ કઈ બાબતો તો કે કોરિયાની અંદર યુદ્ધમાં ઘવાયેલા જે સૈનિકો હતા એમની સારવાર માટે ભારતે કે અહીંયાથી દવાઓ અને ડોક્ટર ટીમો પણ મોકલી હતી બીજું કે કોરિયાની અંદર શાંતિ સ્થાપવામાં રચાયેલું જે પંચ હતું એના અધ્યક્ષ તરીકે ભારતે એની કામગીરી બજાવી હતી બીજું કે ગાજા સાયપ્રસ અને કોંગોમાં જે સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારતે પોતાના સૈનિકોની ટુકડીઓ પણ મોકલી હતી એ સમય દરમિયાન કે નામ્બિયા કંબોડિયા સામુલિયામાં આ બધા દેશોની અંદર શાંતિ સ્થાપવાની કામગીરી પણ ભારતે એની અંદર મહત્વનો ભાગ ભજવ્યો હતો બીજું કે સલામતી સમિતિની ઉપરાંત વિવિધ સમિતિઓ મહત્વના હોદ્દાઓ સ્વીકારી અને ભારતે પોતાનું જ્ઞાન અને અનુભવનો પણ લાભ આપ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રને પણ એને લાભ એટલે કે એમને જણાવ્યું હતું આમ સંયુક્ત રાષ્ટ્રસંઘની કાર્યસિદ્ધિમાં ભારતના ફાળાની ગણના નોંધપાત્ર છે હવે ટૂ મારું ખાસ પૂછાતી જ હોય છે પરીક્ષાની અંદર બરાબર પહેલું છે સામાન્ય સભા તો કે સામાન્ય સભા એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે સામાન્ય સભા એ શું છે સૌથી મોટું સલામતી એ મહત્વનું છે પણ સામાન્ય સભા એ સૌથી મોટું અંગ છે તે બધા જ સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે જેની અંદર કે દરેક સભ્ય રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે પરંતુ દરેક સભ્ય રાષ્ટ્રને એક જ મત આપે છે એક જ વોટ આપવાનો કે અધિકાર છે અને સામાન્ય સભાની નિયમિત બેઠક વર્ષની અંદર એક જ વખત ભરાય છે દર વર્ષે પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પણ સામાન્ય સભા કરે છે ઈસવીસન 1953-54ની અંદર ભારતમાં શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિત એ સામાન્ય સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા જેને 10 ડિસેમ્બર 1948માં સામાન્ય સભાએ માનવ અધિકારોનું વૈશ્વિક જાહેરનામું બહાર પાડ્યું હતું જેને માનવ અધિકાર દિન 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે સામાન્ય સભાએ સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રની મર્યાદામાં રહી અને વિશ્વના કોઈપણ પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે અને વિશ્વની અંદર શાંતિ અને સલામતી ભયમાં મૂકે એવી જો પરિસ્થિતિ સર્જાય તો તરત જ સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રની મદદ સલાહ સૂચનો આપી શકે છે અને સલામતી સમિતિની ભલામણથી જ નવા સભ્યો પણ દાખલ કરી શકે છે તેમજ કોઈ રાષ્ટ્રને સભ્ય પદેથી પણ દૂર કરી શકે છે અને સામાન્ય સભાએ વિશ્વની સંસદ એટલે કે વિશ્વની પાર્લામેન્ટ પણ કહી શકાય છે સામાન્ય સભાનું વડુ મથક ન્યુયોર્કમાં છે ઈસવીસન 2007થી દક્ષિણ કોરિયાના બાન કી મૂન સંયુક્ત રાષ્ટ્ર સભાના સામાન્ય સભાના મહામંત્રી હતા હવે બીજી છે સલામતી સમિતિ તો કે સલામતી સમિતિ એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે સૌથી મોટું કયું સામાન્ય સભા અને સૌથી મહત્વનું અંગ સલામતી સમિતિ તો કે તે સંયુક્ત રાષ્ટ્રની કારોબારી છે તે 15 સભ્યોની બનેલી હોય છે એમાં 5 કાયમી સભ્યો હોય છે તો 5 કયા રહ્યા છે યુએસએ રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન એ આ 5 સભ્યો છે કાયમી સભ્યો છે જ્યારે બીજા 10 એ બિન કાયમી સભ્યો હોય છે અને સામાન્ય સભાની અંદર બહુમતી એટલે કે 2 વર્ષે પાછી ફરીથી એ ચૂંટણી થાય છે સલામતી સમિતિની અંદર વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે જો આ માટે તે ચર્ચાઓ કરે છે અને ચર્ચાઓના અંતે આ 5 જે સભ્યો હોય કાયમી સભ્યો એ સભ્યોને ઓછામાં ઓછા 9 સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્રના બંધારણના જે 5 કાયમી સભ્યોનો ઠરાવનો જો નિર્ણય છે એ નિષેધ કરવા નિષેધ અધિકાર આપવામાં આવ્યો છે આ અધિકારને નિષેધાધિકાર અથવા વીટો પાવર પણ કહે છે અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિએ વિશાળ સત્તાઓ પણ આપવામાં આવેલી છે એ માટે એમણે વાટાઘાટો દ્વારા અને અંત લાવવાનો પ્રયાસ કરે છે સલામતી સમિતિ એ સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ મેળવવા ઈચ્છતા રાષ્ટ્ર માટે કે કોઈ રાષ્ટ્રનું સભ્યપદ રદ કરવા માટે સામાન્ય સભાને ભલામણ પણ કરે છે અને સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની નિમણૂક
માટે સામાન્ય સભાની પણ ભલામણ કરે છે અને સલામતી સમિતિનું વડુ મથક ન્યુયોર્કમાં આવેલું છે. અહીંયા આજે આપણે પાઠ પૂરો થાય છે. નમસ્કાર.